એવા સ્વરૂપ બદલાઈ જાય છે. જે માણસ આજે ચોકલેટ લાવતો હતો એ આજે મારી માટે બીપી દવા લાવે છે. સાદી વાત છે. પહેલા કોઈ પ્રેમી તમે હો તો તમારા ત્યાં ચોકલેટ વાળાને ત્યાં કાર્ડ વાળાને તમારા ખાતા હાલતા હોય, હવે તમારા ખાતા કરિયાણા વાળાને ત્યાં હાલે છે. સરખું છે, માત્ર સ્વરૂપ બદલાણો છે. આપણા મનમાં કઈક પ્રેમની ફિક્સ ડેફિનેશન થઈ ગઈ છે કે ફૂલ લાવો, કેક લાવો, સરપ્રાઈઝ લાવો, હા લાવો, પાર્ટી કરો, કેન્ડલ લાઇટ કરો, એટલું જ હોય તો જ પ્રેમ. રાધર, ભારત તો એવો દેશ છે કે તમે સાથે રહ્યો તમને રોજ નવા નવા. જયભાઈ સરસ વાત કરી કે ભારતમાં દર મહિને એક તહેવાર આવે છે. દર મહિને સરેરાશ તમે તહેવારોની વ્યાખ્યા કરો તો દર મહિને એક તહેવાર આવે છે જેમાં તમે નવા રંગો પહેરો, તમારા ઘરને નવું સજાવો. તમારી એકની એક પત્ની એક જ એ તમને રોજ નવી લાગે, એ વેણી નાખે, તમારા ઘરમાં રંગોળી કરે, તમને ઘરે પાછું આવવું ગમે. એટલે પ્રેમ ઘટતો નથી, વધતો નથી, બધું કરતા જે છે એ વધતું રહે, એનું સ્વરૂપ બદલાય. તો એને અપેક્ષા આમાં એવું એવું ક્યારેક એવું થઈ જાય કે તાજમહાલ બનાવે તો આપણે થાય મોટું કંઈક કરે તો પ્રેમ. અરે યાર, લોન લઈને કોઈ ઘર બનાવી દે તને, ગજા કરતા વધુ થઈને ઘર બનાવી દે છે, અડધી પાઉંભાજી એમ કે તને ખાવું હોય તું ખાઈ લે. આ બધું પ્રેમના જ સ્વરૂપો છે. પણ આપણને એવું છે કે ફિલ્મોમાં દેખાડાય છે, આવી રીતે દેખાડાય છે. જયભાઈએ તો બહુ જ સરસ એના પુસ્તકનું નામ જ એવું લખ્યું છે કે પ્રીત કે સુખ હોય, પ્રેમ કરશો તો તમને સુખ મળશે. સુખ મળી જશે એટલે પ્રેમ મળી જશે એવું નથી. એટલે ડેફિનેશન બદલાય છે, સ્વરૂપ બદલાય છે, એ આપણે સ્વીકારી નથી શકતા ને. એટલા માટે એમ લાગે છે કે તમે પહેલા જેવા નથી રહ્યા, તો પહેલા જેવી નથી રહી. પહેલા જેવું કશું ન રહે, પહેલા જેવું બધું જ રહે ને તો એને માણસ જ ન કહેવાય. તમે સતત વિકસતા જાઓ, આગળ વધતા જાઓ. તમે આજે અહીંયા હતા, આજે જેણે મારા સફેદ કાળા વાળ ઉપર લટો ઉપર કવિતા લખી હોય એ મારા સફેદ વાળ જોઈને એમ કે કહું જી તું પહેલા જેવી લાગે છે, એ પૂરતું છે. જેણે મારા પગ ઉપર સરસ મજાની કવિતાઓ લખી હોય આજે એના જ ઘરના ફળિયા વાંચતા વાંચતા મારા પગે વાઢી આવ્યા પડી ગયા છે તો એ મારી માટે મલમ લાવી દે છે. સરખી જ વાત છે. કાલ જે પાયલ લાવ્યો તો આજે મલમ લાવે છે. સરખી જ વાત છે. એટલે હું તો ક્યાંય એવું નથી માનતી કે, પણ પછી આપણને એવું થાય ગમે આપણે આપણને ન ગમીએ ને એટલે આપણે કોક ઉપર વાંક કાઢીએ, કે બહુ દિલથી જ મેં જગતને પ્રેમ કરવાનું રાખ્યું છે અને મને એક જ તમારી અસંખ્ય નફરતો અણગમા પાછ માટે દૂર કરવાનું એક જ કારણ છે કે બેશુમાર પ્રેમ કરો. આ જગતને તમે જેની પાસે શક્તિ અને સહન શક્તિ બંને નામના હથિયારો એને તમે હરાવી જ નહીં શકો. આપણે તો તે દિવસથી જ શરૂઆત કરીએ છીએ. અમારા બાળકો તો સ્પેશિયલ બાળકો છે જેની સ્મૃતિ ખાસ નથી, અને તમે કાલે ખીજાણા હો તો આજે એ તમને વાલીને ભેટવા જ આવે, કારણ કે એને સિવાય એને કાંઈ આવતું નથી. સ્પર્શ જિંદગીને પ્રેમ કરવાનો બીજો અને મહત્વનો રસ્તો છે કે સ્પર્શ. આપણે જાણે અજાણે નિખાલસ સ્પર્શ ભૂલી ગયા છે. આપણને બધાને સ્ક્રીનનો પ્રેમ એટલા માટે છે કે નિખાલસ સ્કીનનો સ્પર્શ આપણને કોઈને એવો મળતો નથી, એટલે આપણે સતત સ્ક્રીન ઉપર રહ્યા કરીએ છીએ. એકાદ એવા સ્પર્શની ઝંખનામાં કે જેમાં નિસ્બત હોય, પ્રમાણિકતાપૂર્વક હું તારી સાથે છું એવો એક હાશકારો ને હોંકારો હોય, હું તને સાંભળું છું એવી સમગ્ર હાજરી હોય, તું રડે છો તો મૂંઝારો મને થાય છે, આ ખીચ્ચામાં રૂમાલ માત્ર તારી માટે છે, એવી બાહેધરીઓ ક્યાંક આપણને મળતી નથી. અને મળે નહીં તો કાંઈ જુદી વસ્તુ નથી, આપણી કોકને આપવાની તૈયારી એ નથી. હાલો મને ન મળી પણ મારી કોકને દેવાની તૈયારી છે, એટલું તો આપણે કરી જ શકીએ ને. જિંદગીને પ્રેમ કરવાના, જીવનને પોતાના કરવાના, જીવનને આપણા બધાની તકલીફ એ છે દોસ્તો કે આપણને બધું હાથ ભેગું કરવું લેવું છે અને ક્યાંક ઘર ભેગું કરી લેવું છે, એટલા માટે તકલીફ થાય છે. તમે પતંગિયાના શોખીન હો, પતંગિયાના રંગો તમને ગમતા હોય, પતંગિયાનું ઉડવું તમને મજા આવતું હોય, પતંગિયાના અલગ 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 પાંખોનો તમને શોખ હોય, એ જોવાનો તમને આનંદ હોય, તો પતંગિયા માટે પાંજરા ન બનાવે, ફૂલવાળી બનાવાય જેથી વિશ્વના તમામ પતંગિયાઓ તમારા ઘરે આવીને ઉભા રહીએ અને તમે એને જોઈ શકો ને નિહાળી શકો. આપણે પાંજરાઓ રાખીએ છીએ, વિશ્વના ફૂલો રાખો એના સુગંધે વિશ્વના તમામ પતંગિયાઓ એકબીજાને કહે કે જાવા જેવો આ ઘરે છે અને એને ઉડતા જોઈને તમને મજા આવે. આ જગતની શક્યતાઓ અને સંભાવનાઓમાંથી પ્રેમ ઉપજે છે. મને જીવન એટલા માટે ગમે છે કારણ કે આ ક્ષણે ક્ષણે આ જીવન બદલાઈ શકે છે, આ માણસ બદલાઈ શકે છે, આ સંબંધ બદલાઈ શકે છે.
કાલે જે નહોતું એ આજે એમાંથી નીકળી શકે, સંભાવનાઓ છે, એટલા માટે મને ગમે છે. એક એક છેલ્લી મારી વાત કહી, એક મહારાજ હતા જેણે જીવનમાં નક્કી કર્યું કે હવે સાધના કરવી છે, હવે ખાસ કોઈને આડે નથી આવવું, ઈશ્વર મળી જાય એ રસ્તે જવું છે. એક સરસ મજાની ટીકરી ઉપર પોતાનું ઘર કરે છે, નાની એવી ઝૂંપડી જેવું કરે છે, ધોધમાર વરસાદ આવે છે, એક વ્યક્તિ સુઈ શકે એટલી જ જગ્યા વાળું એને નાનું એવું ઘર, અહીંયા બહુ પડોજણ ઊભી નથી કરવી, કારણ કે પડોજણોથી ભાગીને તો અહીંયા આપણે આવ્યા, અહીંયા હું નવી ઊભી કરવી એમ માની અને એને નાની એવી ઝૂંપડી બનાવે છે. એ ધોધમાર વરસાદની અંદર વાવાઝોડામાં એક માણસ વટે માર્ગ પસાર થાય છે, સાધુ જ હોય છે, દરવાજો ખખડાવે છે, એ જગ્યા છે, વરસાદ છે અને બહાર રહી શકાય એમની ઠંડી છે. એટલે એ સાધુ એવું કહે છે કે સુવાની જગ્યા નથી પણ બે જણા બેસી શકે એટલી જગ્યા છે. આવી છે, બેસે છે બંને જણા, એમ નક્કી કરે છે કે અધ્યાત્મની જીવનની ધર્મની વાત કરતા કરતા સવાર પડી જશે. થોડી વાર પછી ફરીવાર ટકોરા વાગે છે, એક માણસ આવે છે, બહાર બહુ જ વરસાદ છે, પવન છે, ઠંડી છે, મેં ઉપરનું મારે પાસે પહેરવાનું કંઈ નથી, હું અહીંયા આવી શકું, એક રાત રોકાઈ શકું. એટલે ફરીવાર ઓલો સાધુ એમ કહે છે કે એક જણની સુવાની જગ્યા હતી, હવે એક વ્યક્તિ આવી ગયો છે એટલે બે જણા બેઠા છે, ત્રણ જણા બેસી શકે એવી જગ્યા નથી પણ ત્રણ જણા ઊભા રહી શકે એટલી જગ્યા તો છે. અને આખી રાત ત્રણ જણા ઊભા ઊભા જીવન અને જગતને જોવે છે. આમ જુઓ તો આપણા બધાની અંદર તમે જુઓ કે જે સાવ નાની એવી કમર હોય, નાનો એવું ગર્ભાશય હોય, નવ મહિનામાં ધીમે 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 આખા એક જીવને પાલી શકે, એ કુદરત આપણને સૌને એક 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 દાખલો આપે છે કે જો તમે કોઈને સમાવા બેસતા હો, જો કોઈને તમે આવકારવા બેઠા હો, જો તમે કોઈને સ્વીકારવા બેઠા હોય, જો તમે સર્જનની ક્ષણમાં હોય, જો તમારા થકી પૃથ્વી વધુ સુંદર થવાની હોય, તો મેં તમને એટલી મોકળાશ ને અવકાશ આપી છે કે તમે વિસ્તરી શકો એમ છો. એટલે હાથ આમ થાય છે, આ શક્યતા છે, એક સંભાવના છે કે આજે અદબ પાડેલો માણસ, આજે ખીચામાં રખેલો માણસ આવતીકાલે કોકને કહેશે કે આવતાર્યો, હું તમારી માટે આ પૃથ્વી પર છું. પણ આપણને અદબ પાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે, જાણ્યા જાણે આપણે સામેવાળાને સિગ્નલ આપીએ છીએ કે સોરી જગ્યા નથી. હાથ ખુલ્લા હોય, આ બે હાથ એટલા માટે હોય કે આપણને બીજા બે હાથ મળે, ચાર હાથથી આપણે આ પૃથ્વીને વધુ સુંદર બનાવી શકીએ. અને જે દિવસે તમને એવું લાગે કે આ પૃથ્વી પણને સુંદર બનાવવાનું તમે એકાદ કારણ બન્યા છો, ત્યારે તમે જિંદગીને પ્રેમ કરતા થશો અને ત્યારે તમને પ્રેમ કરવાની ખુદને મજા આવશે. ખોટા મોહમાં પડ્યા છે કે જે લોકો મોક્ષની યાદીમાં પડ્યા છે. આ જગતમાં મોક્ષ એક જ છે કે કોકને કોકની આંખમાં તમારી માટેનો અનરાધાર પ્રેમ જો, કોકની વ્યક્તિની હાજરીમાં તમારું પોતાનું અસ્તિત્વ મહેકતું લાગે, પછી એમ થાય કે આનાથી વધુ મુક્તિ છે ક્યાં પૃથ્વી પર. જે લોકોને પ્રેમ સમજાણો નથી, સંબંધ સમજાણો નથી, કરુણા સમજાણી નથી, એને એમ થાય છે કે આ બધા બંધનો છે, મુક્તિ ક્યાંક ઉપર છે. જો ખરેખર મુક્તિ ઉપર હોત તો ઈશ્વરે ક્યારેય જન્મ લેવા માટે અહીંયા પૃથ્વી પર ન આવવું પડત. એ માણસનો અનુભવ કરવા માટે કે આટલા બંધનોની વચ્ચે પણ કોઈ માણસ આટલો ખુશ કઈ રીતે રહી શકે છે, મજા કઈ રીતે કરી શકે છે. મિત્રો, આઈ લવ યુ જિંદગી કશું નથી, બસ તમારા સિવાય પણ આ પૃથ્વી પર અનેક લોકો વસે છે. આ 8 અબજની વસ્તીમાં તમારા તમામ ધબકારોમાં એકાદ ધબકારો કોઈકના નામનો હોય, તમારા શ્વાસમાં એકાદ વ્યક્તિનો શ્વાસ ન્યોછાવર કરી જવાની તમારામાં ક્ષમતા હોય અને આ પૃથ્વી પરના એકાદ વ્યક્તિને દુઃખ દૂર કરવાની તમારામાં આંખમાં એટલી કરુણા હોય, તો તમે જિંદગીની આજે નહીં પણ જિંદગીના ક્ષણે ક્ષણ પ્રેમમાં છો. પ્રેમમાં છો એના કરતાંય તમારી અંદર પ્રેમ છો અને તમે ખુદ પ્રેમ છો, એટલી જ આ માનવ સભ્યતાની કથા છે. ધન્યવાદ.